જય હિન્દ મિત્રો આપણે એનટીએસસીનું પાછલા વર્ષનું પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ એનટીએસી ટ્વેન્ટી ટ્વેન્ટીનું બરાબર તો આમાં તમે જોશો કે તમને શાળાકીય યોગ્યતા કસોટીના જે પ્રશ્નો છે એ સો હોય છે અને તમને છે ને એકસો વીસ મિનિટ આપવામાં આવે છે બરાબર છે હવે આ વિભાગ ટુ એટલે લખેલું છે કેમ કે જે એમ ટી બરાબર માનસિક યોગ્યતા કસવતી હોય બરાબર તો આના છે ને સો પ્રશ્નો વિભાગ એકમાં આવે અને આ વિભાગ બે છે એટલે કે ટોટલ બે પેપર જે તમારે આપવાના હોય છે એક જ દિવસે એનું આ પેપર છે તો જુઓ આમાં સળંગ એકસો વીસ મિનિટ છે અને તમામ પ્રશ્નો ફરજિયાત છે ઓ એમ સીટ તમારે જમા કરાવવાની છે રફ કામ માટે પેજ આપેલું છે અને આ પેપરમાં આપણે ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું તો મિત્રો જુઓ ફર્સ્ટ પ્રશ્ન જોઈએ તમને એક બહુપદી આપેલી છે અને એને છે ને લખેલું છે કે એક્સ પ્લસ વન વડે ભાગતા આપણને શેષ શું મળે બરાબર કયા એને ભાગતા આપણને શું ભાગફળ મળે ને એવું કાંઈ નહીં ખાલી શેષ પૂછેલું છે તો જ્યારે પણ ખાલી શેષની વાત થઈ હોય ત્યારે આપણે શું કરવાનું કે આ જે લખેલું છે ને એક્સ પ્લસ વન બરાબર તો એને એક્સ પ્લસ વન બરાબર ઝીરો લઈ લેવાનું આપણે બરાબર તો એક્સ બરાબર શું થઈ જશે માઇનસ વન થઈ જશે કેમ કેમ કે આ જે પ્લસ વન છે યા બાજુ આવી જશે તો માઇનસ વન થઈ જશે હવે એક્સની કિંમત છે ને એક્સની કિંમત બરાબર માઇનસ વન તમે છે ને મૂકી દો એટલે તમારો છે ને જે સવાલ જે છે એ સોલ્વ થઈ જાય આ જે દેખાય છે ને એ સોલ્વ થઈ જાય તો જુઓ એક્સની ઘાત ચાર છે બરાબર તો અહીંયા આપણે શું લખીશું માઇનસ એકની ઘાત ચાર સમજાણું પછી માઇનસની નિશાની તો છે જ પછી એક્સની ઘાત ત્રણ છે તો આપણે શું લખશું માઇનસ એકની ઘાત ત્રણ બરાબર એની પછી જુઓ પ્લસની નિશાની છે અને લખેલું છે ટુ પછી એક્સની ઘાત એક લખેલું છે તો આપણે શું લખશું માઇનસ એકની ઘાત ટુ બરાબર સિમ્પલ પછી લખેલું છે માઇનસ એક્સ તો માઇનસની નિશાની અને માઇનસ વન બરાબર અને છેલ્લે લખેલું છે માઇનસ વન તો આ જે વસ્તુ તમે સરખું વ્યવસ્થિત લખી લો પછી તો બધી રમત શેની થઈ જાય કે માઇન માઇનસ પ્લસ માઇનસ પ્લસની રમત થઈ ગઈ તો જુઓ માઇનસ એકની ઘાત જો એકી સંખ્યામાં હોય તો માઇનસ જ રહે અને બેકી સંખ્યામાં હોય તો એ પ્લસ થઈ જાય બરાબર તો આપણે એ વસ્તુ ખાસ યાદ રાખવાનું કે એકી સંખ્યામાં જો એની ઘાત હોય તો એ માઇનસનું માઇનસ જ રહે કોઈ પણ સંખ્યા અને એની ઘાત જો બેકી સંખ્યામાં હોય તો એ જે માઇનસ હોય ને એ પ્લસ થઈ જાય તો આ ચાર છે બરાબર ચાર એટલે કે બેકી સંખ્યા છે તો આ પ્લસ એક થઈ જશે બરાબર પછી આની ઘાત જુઓ ત્રણ છે તો ત્રણ છે તો આ માઇનસ એકનું માઇનસ એક જ રહેશે બરાબર પણ માઇનસ એક બહાર પણ છે તો બહારનું માઇનસ અને અંદરનું માઇનસ બે ગુણાકાર થશે એટલે ફરી પ્લસની નિશાની અને એક આવી જશે પછી જુઓ અહીંયા બેના ગુણાકારમાં શું છે શું છે માઇનસ વનનો વર્ગ તો વર્ગ છે મતલબ કે બેકી સંખ્યા છે તો આ પ્લસ થઈ જશે તો બે ગુણ્યા એક આપણે કરીશું તો શું આવી જશે બે બરાબર હવે અહીંયા જુઓ માઇનસ બહાર છે અને અંદર માઇનસ છે તો આ પણ પ્લસ થઈ જશે તો એક આવી ગયું અને આ માઇનસ વન તો છે જ તો માઇનસ વન બરાબર હવે આના ઇક્વલ ટુ કરો તો આ બે તો કટ થઈ ગયા અને આ બે અને બે ચાર તો ટોટલ તમારે ચાર જવાબ આવી જશે તો આ રીતે આપણે ફર્સ્ટ પ્રશ્ન જોયો નેક્સ્ટ પ્રશ્ન જુઓ બહુપદી એક છે અને એમાં એક્સ સ્ક્વેર પ્લસ વન લખેલું છે એક્સ ક્યુબ પ્લસ વન લખેલું છે અને વાસ્તવિક શૂન્યોની સંખ્યા પૂછેલી છે તો વાસ્તવિક શૂન્યો કેટલા છે એ જાણવા માટે આપણે શું કરવું પડે એના વાસ્તવિક શૂન્યો આપણે કાઢવા પડે બરાબર તો વાસ્તવિક શૂન્યો કાઢવા માટે આપણે એક્સ ક્યૂબ પ્લસ વનને આપણે કઈ રીતે લખી શકીએ તો એ જુઓ એને આપણે છે ને એક્સ પ્લસ વન બરાબર અને બીજા બ્રેકેટમાં એક્સની ઘત બે માઇનસ એક્સ પ્લસ વન અને બ્રેકેટ પૂરું ઇક્વલ ટુ આવી રીતે આપણે આને લખવું પડે પછી જુઓ આ એક્સ પ્લસ વન છે બરાબર તો આનો મતલબ શું થયું કે એક્સ પ્લસ વન બરાબર ઝીરો તો વન આ બાજુ આવે તો એક્સ બરાબર માઇનસ વન એક્સ બરાબર માઇનસ વન તો આવી ગયું બીજી વસ્તુ કે આ જે દેખાય છે તમને એક્સ સ્ક્વેર માઇનસ વન પ્લસ વન બરાબર આવડું આ બરાબર તો એક્સ સ્ક્વેર માઇનસ વન પ્લસ વન જે છે આનું આપણે જીરો કાઢવું હોય તો કઈ રીતે કાઢવું પડે તો પહેલાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ જીરો આ લખી લો હવે આનું આપણે શું કહેવાય જીરો જીરો કાઢવું હોય શૂન્ય કાઢવું હોય તો એ કઈ રીતે કાઢવું પડે એના માટે એક ફોર્મ્યુલો છે એક્સ બરાબર માઇનસ બી બરાબર પ્લસ માઇનસ વર્ગમૂળમાં બીનો વર્ગ માઇનસ ફોર એ સી બરાબર અને છેદમાં ટુ એ બરાબર આ ફોર્મ્યુલો છે આનો તો આ ફોર્મ્યુલા તમારે યાદ હોવો જોઈએ એક્સ બરાબર માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બેનો વર્ગ માઇનસ ફોર એ અને છેદમાં ટુ એ હવે આ બધી વસ્તુની જગ્યાએ તમે બીની જગ્યાએ કિંમત મૂકશો ફોર એ ટુ એ આ બધાની જગ્યાએ તમે કિંમત મૂકશો એટલે તમને છે ને જવાબ મળી જશે તો એક્સ બરાબર તમને મળશે વન પ્લસ માઇનસ અંડર રૂટ થ્રી અને છેદમાં થ્રી બરાબર તો આમાં આપણે પ્રોબ્લેમ શું થશે કે આજુ આ રૂટમાં છે મતલબ રૂટ જે છે મતલબ આ વર્ગમૂળ જે છે એ માઇનસ છે અંદર તો જ્યારે પણ આવી રીતે માઇનસ આવે તો આ નોટ રિયલ થઈ જાય બરાબર વાસ્તવિક ન કહેવાય તો વાસ્તવિક ખાલી આ જે એક્સ ઇક્વલ ટુ માઇનસ વન આવ્યું આ જ વાસ્તવિક છે એટલે ટોટલ આપણે જવાબ છે એ એક આવે છે બરાબર તો આમાં એ ઓપ્શન સાચો થઈ જશે ત્રીજો છે અર્ધ ગોળાકારનું જે કુલ પૃષ્ઠફળ જે છે એ આટલું છે બરાબર આ આપેલું છે આમાં તો એની ત્રિજ્યા કેટલી તો આપણને અર્ધ ગોળાકારનું જે પૃષ્ઠફળ હોય એનું આપણને સૂત્ર આવડવું જોઈએ તો સૂત્ર શું છે કે ટુ પાય આર સ્ક્વેર આ જે સૂત્ર છે એ ગોળાકારનું પૃષ્ઠફળનું છે પણ આ કુલ પૃષ્ઠફળ લખ્યું છે એટલે કુલ જે છે એ થ્રી પાય આર સ્ક્વેર આટલું થઈ જાય બરાબર તો થ્રી પાય આર સ્ક્વેર બરાબર કેટલું થઈ ગયું ચાર એક પાંચ આઠ બરાબર હવે તમે આને સોલ્વ કરો ત્રણની જગ્યાએ ત્રણ લખો પાયની જગ્યાએ બાવીસના ભાગમાં સાત લખો આર તો આપણે ગોતવાનું છે બરાબર ચાર એક પાંચ આઠ બરાબર હવે આને બધા છેદ તમારાથી જેટલા છેદ ઉડે એ ઉડાડી દેવાના તો આના માટે આપણે શું કરીશું વ્યવસ્થિત થોડુંક લખી લઈશું કે આરના સ્ક્વેર બરાબર ચાર એક પાંચ આઠ બરાબર ભાગાકારમાં બાવીસ ગુણ્યા ત્રણ અને ઉપર સાત બરાબર કેમ કેમ કે સાત નીચે હતું તો સાત ઉપર જતું રહેશે અને બાકીનું નીચે હવે આને તમે કેલ્ક્યુલેટરમાં કરી જોજો કા પછી આ બાવીસને અને એકતાલીસ અઠ્ઠાવન આ બધાને કાપી દોજો છેલ્લે તમારો જવાબ જે છે એ ચાર ચાર એક આવી જશે તો આર એ સ્ક્વેર બરાબર ચાર ચાર એક છે બરાબર આર એસ્કવેર બરાબર ચાર ચાર એક છે તો ખાલી આર બરાબર શું થશે તો ચાર ચાર એકનું આપણે વર્ગમૂળ કાઢીએ તો એકવીસ જે છે એ જવાબ આવી જશે નેક્સ્ટ છે કે અવલોકન કરવાનું છે તો એક અવલોકન જે છે બરાબર એનું મધ્યસ્થ તમારે ગોતવાનું છે તો ગમે ત્યારે અવલોકનનું મધ્યસ્થ તમારે ગોતવાનું હોય તો તમારે શું કરવાનું એ અવલોકનને છે ને લાઇન સર ગોઠવી દેવાનું બરાબર તો લાઇન સર ગોઠવવા માટે જે સૌથી નાનું હોય એને પહેલાં લખવાનું એની પછી એનાથી મોટું એની પછી એનાથી મોટું એની પછી એનાથી મોટું બરાબર તો આ અવલોકનને આપણે લાઇન સર લખીએ તો સૌથી નાનું આમાં જે છે એ માઇનસ પાંચ છે બરાબર એની પછી માઇનસ ત્રણ છે એની પછી ઝીરો છે એની પછી એક છે એની પછી ત્રણ છે એની પછી ચાર છે એની પછી પાંચ છે બરાબર એની પછી શું છે સાત છે અને એની પછી નવ છે તો ટોટલ આટલા આવી રીતે આને લાઈનથી આપણે ગોઠવી લીધું હવે મધ્યસ્થ પૂછ્યું છે મધ્યસ્થનો મતલબ થાય કે વચ્ચે કોણ આવે છે તો કેટલી સંખ્યા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ટોટલ નવ સંખ્યા છે બરાબર તો વચ્ચે કયું કહેવાય પાંચમા નંબરે હોય વચ્ચે કહેવાય મતલબ કે આ જે છે આની આ બાજુ પણ ચાર ચાર સંખ્યાઓ છે ને આ બાજુ પણ ચાર સંખ્યાઓ છે તો આ ત્રણ જે છે એ તમારો જવાબ થઈ જશે તો જુઓમાં ત્રણ ઓપ્શનમાં છે તો ત્રણ તમારો જવાબ થઈ જશે એવી જ રીતે માની લો કે આ ટોટલ દસ સંખ્યાઓ હોત મતલબ કે એકથી લઈને દસ સંખ્યાઓ હોત તો નવ હતી બરાબર નવ હતી એટલે બે બાજુ આપણે ચાર ચાર વેચી દીધા અને પાંચમો જે પાંચમી જે સંખ્યા હતી એ આપણો જવાબ થઈ ગયો પણ આપણે જો દસ સંખ્યાઓ હોત તો શું થશે તો પાંચમો અને છઠમો નંબર જે હોય બરાબર એને પ્લસ કરી લેવાનું અને બેથી ભાગી ભાગાકાર કરી દેવાનું એટલે તમારો જવાબ આવી જાય નેક્સ્ટ જુઓ કે એક આકૃતિ આપેલી છે એમાં લખ્યું છે કે ખૂણો પી ક્યુ તો આમાં ખૂણો પી ક્યુઆર કયું થશે અહીંયા પી અહીંયા ક્યુ છે અને અહીંયા આર છે તો પી ક્યુ એવો કોઈ ખૂણો આમાં છે જ નહીં એનો મતલબ આ પ્રશ્ન ખોટો છે તો જે પ્રશ્ન ખોટું હોય એની તો આપણે બહુ ચિંતા ચિંતા કરવાની નહીં ને એને સોલ્વ પણ નહીં કરવાનું નકર કન્ફ્યુઝન વધતું જાય છઠ્ઠા નંબરનો જુઓ શું લખેલું છે ભાઈ તો એક ચાર પાંચ આઠ જીરોના છેદમાં છ બે પાંચ ગુણ્યા ત્રણ આ દશાંશમાં જો આપણે નિરૂપણાનું કરીએ તો આપણે આપણને જે અંક મળે એ કયો અંક મળે તો પહેલી વસ્તુ કે બહુ વધારે મગજ ચલાવવા કરતાં તમે જો સીધે સીધું આને ભાગાકાર કરી લો તો એ તમારા માટે સહેલું પડશે છતાંય જેને બહુ થોડુંક મગજ ચલાવવું હોય એ ચલાવી શકે છે બરાબર બાકી હું તો એવી જ સલાહ આપું કે તમારે સીધે સીધું છે ને ભાગાકાર જ કરી લેવાનો બરાબર બાકી બીજું બીજું આપણે જો મગજ ચલાવવું હોય ને તો એક ઉપાય છે આપણી પાસે શું કરી શકાય આજે ત્રણ લખેલું છે ને તો ત્રણથી તમે આને ભાગાકાર કરી લો બરાબર ઉપરવાળાને એક ચાર પાંચ આઠ જીરોને તો ત્રણથી એને ભાગાકાર કરશો એટલે એ આવી જશે ચાર આઠ છ જીરો બરાબર તો છેદમાં ખાલી કેટલા છસો ને પચીસ જ રહેશે છસો પચીસ બરાબર તો ચા ચાર આઠ છ જીરોના છેદમાં છે કેટલું છસો ને તો છસો ને મતલબ શું થાય પાંચની ઘાત ચાર બરાબર કેમ કે પચીસ ગુણ્યા પચીસ છસો પચીસ થાય તો પાંચની ઘાત ચાર થાય હવે આ બધા જે છે ચાર આઠ છ જીરો ના છેદમાં પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર હવે આ પાંચથી જો આ કપાતું હોય તો આને કાપી લો બરાબર પછી પાછો જવાબ આવે એ પણ પાંચથી કપાતું હોય તો હજી એને કાપી લેજો કહેવાનો મતલબ જેટલું કપાઈ જતું હોય એટલું કાપી લેજો અને કોઈ નાની સંખ્યા જ્યારે મળી જાય પચીસ મળી જાય કે પાંચ મળી જાય એનાથી તમે છે ને એનો ભાગાકાર કરી લેજો બરાબર મારું તો એવું જ કહેવું છે કે તમે આને છે ને મેક્સિમમ જેટલી જલ્દીથી જલ્દી તમે આનો ભાગાકાર કરી લો ને એટલે તમારું કામ થઈ જાય જલ્દી થઈ જાય બરાબર અને તમારો જવાબ પણ આવી જાય તો આનું આપણે એવી રીતે જો કરીશું તો આપણું છે ને ત્રણ જવાબ આવશે બરાબર મતલબ કે છેલ્લે તમારે ભાગાકાર કરશો ને એટલે સાત પોઈન્ટ સાત સાત છ આટલું આવશે તો આ ત્રણ ડિજિટ છે તો આ જવાબ આવી ગયો મતલબ કે તમને બીજી જગ્યાએ ઘણું બધું શીખવાડવામાં આવશે પણ મારી એ સલાહ છે કે તમે મેક્સિમમ ખાલી આ જો ત્રણથી આ કપાતું હોય એકાદું તો એ કાપી લેવાનું જેટલું કપાતું એટલું કાપી લેવાનું પછી જે નંબર વધે એનાથી ભાગાકાર કરી નાખવાનું બહુ વધારે એમાં જો તમે હોશિયારી બતાવવા જશો તો તમારાથી ભૂલ થઈ શકે છે તો ભૂલ આપણે ન થવી જોઈએ એનું આપણે ધ્યાન રાખવાનું નેક્સ્ટ જુઓ બે સંખ્યાઓ છે છન્નું અને ચારસો ચાર હવે એનો ગુસ્સા છે ને આપણે ચાર હોય તો લસ કેટલું થાય તો આ છે ને હમણાં જે હું તમને સૂત્ર જે લખાવું ને એ હંમેશા માટે તમે લખી લો બરાબર લસ અને ગુસ લસ બરાબર અને ગુસ આ બંનેનું તમે ગુણાકાર કરશો ને તો તમારે જે જે નંબરના લસ ગુસા હોય એ નંબર તમને અહીંયા મળી રહેશે બરાબર સમજાણું હું શું કહું છું કે એલસીએમ આપણે કે ઇંગ્લિશમાં એલસીએમ કહીએ ને એલસીએમનો ગુણાકાર એચસીએફ કરશો બરાબર તો આ એલસીએમ અને એચસીએફ જે નંબરના એલસીએમ એચસીએફ હશે ને એ નંબર તમને એનો ગુણાકાર અહીંયા તમને મળી જશે તો જુઓ આપણને અહીંયા નંબર કેટલા આપેલું છે છન્નું અને ચારસો ચાર અને આપણને ગુસ્સા આપેલું છે તો મતલબ કે ચાર ગુણ્યા લસા બરાબર મતલબ કે આ ગુસ્સા અને આ લસા બરાબર કેટલું થશે કે બે નંબર જે આપણને આપેલા છે એ છન્નું ગુણ્યા ચારસો ચાર સમજાય છે કહેવાનો મતલબ તમારે જે કંઈ પણ નંબર આપેલા હોય એ બે નંબરનો ગુણાકાર અને બે એનું લસ લસા અને ગુસ્સા એ બંનેનો ગુણાકાર એક સરખું જ થાય સિમ્પલ તો આ બે લખી લીધું છે એવી રીતે તો લસા બરાબર શું થઈ જશે છન્નું ગુણ્યા ચારસો ચાર બરાબર અને ભાગ્યા ચાર તો આનાથી તમે ભાગાકાર કરી લો એટલે તમારો જવાબ આવી જાય જુઓ ચાર ગુણ્યા આ કરો ચારથી ભાગા કરશો એકસો એક આવી જશે એકસો એકને છન્નુંથી ગુણાકાર કરી લો તો એકસો એકને છન્નુંથી ગુણાકાર કરશો એટલે છન્નું છન્નું આવી જશે બરાબર તો છન્નું છન્નું તમારો જવાબ થઈ જશે આમાં જુઓ છન્નું છન્નું આપેલું છે ખબર પડી તમને યાદ રાખજો કે કોઈ પણ બે સંખ્યાઓ આપેલું હોય એનું જે ગુણાકાર હોય ને એ અને લસા અને ગુસ્સા એ બેનો ગુણાકાર છે ને એક સરખું આવે બીજી વસ્તુ દીઘાત બહુપદી એક આપેલી છે અને એના શૂન્યોનો સરવાળો પૂછેલું છે બરાબર તો શૂન્યો આપણને શૂન્યોના સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આ બંને ઉપરથી પ્રશ્નો ચોક્કસ પૂછાય છે તો શૂન્યોનો ગુણાકાર અને શૂન્યોનો સરવાળો કરતાં આપણને આવડવું જોઈએ તો સરવાળો કેટલો થાય શૂન્યનો સરવાળો એસ બરાબર માઇનસ બીના છેદમાં એ બરાબર તો માઇનસ બી આમાં કયું થશે અને એ કયું થશે તો એ આપણને જેને એ ન ખબર પડતી હોય એને આમાં થોડુંક સમજવું પડે કે જુઓ પહેલી સંખ્યા છે બરાબર એને છે ને એ કહેવાય બીજી સંખ્યા છે આ ટુ એક્સ એને બી કહેવાય અને ત્રીજી સંખ્યા છે એને સી કહેવાય બરાબર તો આમાં એ કેટલું છે માઇનસ એક છે બરાબર એ બરાબર માઇનસ એક છે બી બરાબર શું છે ખાલી ટુ છે અને સી બરાબર આઠ છે તો આપણે ખાલી માઇનસ બીના છેદમાં એ લાવવાનું છે તો માઇનસ બી અહીંયા શું છે માઇનસ બી જે છે એ ટુ છે બરાબર તો અહીંયા માઇનસ લખી લો આગળ અને છેદમાં એ તો એ શું છે માઇનસ એક છે તો માઇનસ માઇનસ તો કટ થઈ ગયું તો ખાલી ટુ તમારો જવાબ થઈ ગયો તો આમાં જુઓ ટુ ઓપ્શનમાં છે તો હા ટુ ઓપ્શનમાં છે હવે તમારા માટે સવાલ એ છે મારા તરફથી હોમવર્ક કે તમે છે ને આનું જે શૂન્યનો સરવાળો તો આમાં કીધું છે હવે શૂન્યનો ગુણાકાર છે ને તમે કમેન્ટ કરજો કે આનું શૂન્યનો ગુણાકાર શું થાય હવે જેને ફોર્મ્યુલો ખબર હોય એ જ ગણતરી કરી શકશે ને એ જ અહીંયા જવાબ આપી શકશે તો આનું શૂન્યનો ગુણાકાર તમારે કમેન્ટ કરવાનું છે નેક્સ્ટ જુઓ દિઘાત બહુપતિ છે બરાબર આ બહુપતિ અહીંયા લખેલું છે અને બરાબરમાં શૂન્ય લખેલું છે તો શૂન્ય જો પરસ્પર વ્યસ્ત હોય તો કે બરાબર શું થશે પરસ્પર વ્યસ્તનો મતલબ એવું થાય કે એક સંખ્યા જો પાંચ હોય તો બીજી સંખ્યા જે છે એ એકના છેદમાં પાંચ હોય એક સંખ્યા જો દસ હોય તો બીજી સંખ્યા એકના છેદમાં દસ હોય એક સંખ્યા બે હોય તો બીજી સંખ્યા બેના છેદમાં એકના છેદમાં બે હોય મતલબ કે વ્યસ્ત હોય બરાબર આ વ્યસ્તનો તમને ખબર હોવી જોઈએ તો આપણે દીઘાત બહુપદી છે અને આમાં પરસ્પર વ્યસ્ત છે આના શૂન્યો હવે તો આપણે છે ને કેની કિંમત આમાં ગોતવાની છે તો આના માટે આપણે શું કરીશું તો આપણે બે શૂન્યો આપણે ધારવા પડે કે શું કહેવાય એક શૂન્યને આપણે માની લો કે એક્સ લઈ લઈએ અને બીજું શૂન્ય આપણે એકના છેદમાં એક્સ લઈ લઈએ બરાબર આ આ પહેલું શૂન્ય અને આ બીજું શૂન્ય બરાબર હવે શૂન્યનો જ્યારે આપણે ગુણાકાર કરીએ બરાબર શૂન્યોનો ગુણાકાર કરીએ તો શું આવે તો જુઓ શૂન્યનો ગુણાકારનો મતલબ એવો થાય સીના છેદમાં એ બરાબર શૂન્યનો સરવાળો શું હતો માઇનસ બીના છેદમાં એ અને ગુણાકાર છે સીના છેદમાં એ તો આમાં સી કયું છે જુઓ આમાં સી કયું છે માઇનસ આ કે માઇનસ વન આ સી છે બરાબર અને એ કયું છે ટુ છે આમાં બરાબર તો શૂન્ય બરાબર કેટલું થઈ જશે કે માઇનસ વન અને છેદમાં ટુ બરાબર અને તમે એક્સ અને એકના છેદમાં એક્સનો ગુણાકાર કરશો એક્સના છેદમાં એક્સ તો આ તો શું થશે એક્સ ને એક્સ કટ થઈ જશે ઇક્વલ ટુ વન રહેશે તો આ જે ટુ છે એ અહીંયા આવી જશે બરાબર તો આમાં ટુ બરાબર કે માઇનસ એક આવું આવી ગયું બરાબર હવે આમાં આ માઇનસ એક છે યા આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે તો કે બરાબર શું થશે ટુ પ્લસ એક તો ટોટલ થ્રી બરાબર ખબર પડી તમારે આમાં બે વસ્તુ વાપરવાની છે કે એક તો તમને પરસ્પર વ્યસ્ત ખબર હોવી જોઈએ તમે એને કાંઈ પણ ધારી લો શૂન્યો અને બીજી વસ્તુ કે આ આપણે કે જે છે એ ક્યાં છે જુઓ અહીંયા આને એ કહેવાય આ બીજા પદને બી કહેવાય ત્રીજા પદને સી કહેવાય તો ત્રીજો પદ છે એ ક્યાં છે સી ઉપર છે મતલબ કે જે છે એ સી સીની જગ્યાએ છે તો આમાં આપણે સરવાળો કેમ ના કેમ ના ઉપયોગ કર્યો કેમ કે સરવાળામાં માઇનસ બીના છેદમાં એ આવે બરાબર તો આપણો કે જો ઉપયોગ જ ન થાય તો જવાબ ક્યાંથી આવે એટલે માઇન આપણે જો સીના છેદમાં એ આ ગુણાકાર આપણે જો યુઝ કરીએ તો આપણો જવાબ આવી જાય નેક્સ્ટ છે કે સમીકરણ જે એક આપેલું છે બરાબર ફાઇવ એક્સ માઇનસ આઠ વાય બરાબર પ્લસ વન ઇક્વલ ટુ જીરો આટલું આપેલું છે સમીકરણ હવે આગળ આ વસ્તુ આ એક બીજું સમીકરણ આપેલું છે માનલો હવે આનું ઉકેલ ઉકેલ ગોતવાનું છે તો ઉકેલ ગોતો તો ઉકેલ કેટલા મળી શકે આમાં તમને અનંત મળી શકે કે પછી અનન્ય મળી શકે બે મળી શકે કે એક પણ નહીં મળે બરાબર તો આના માટે તમને એક સિમ્પલ સોલ્યુશન હું તમને કહી દઉં બરાબર કે અનંત શૂન્ય ક્યારે મળે એ આપણને ખબર હોય છે આનો જવાબ માનલો કે અનંત છે પણ અનંત શૂન્ય ક્યારે મળે એ આપણને ખબર હોવી તો અનંત શૂન્ય મિત્રો ત્યારે મળે કે જ્યારે છે ને એના છેદમાં આ મતલબ કે આનો એ અને આનો એ બરાબર એના એ છેદમાં આપણે લખીએ મતલબ કે એના છેદમાં એ ટુ બરાબર એવી જ રીતે આ જે બી છે બરાબર તો બી વનના છેદમાં બી ટુ અને સી વનના છેદમાં સી ટુ આ બધા એક સરખા હોય બરાબર તો છે ને અનંત શૂન્યો મળે તો એના માટે તમારે પહેલાં આ જે વસ્તુ જે આપેલી છે એને તમારે થોડુંક સોલ્વ કરવું પડે મતલબ થોડીક લાઇનમાં ગોઠવવી પડે અને કા પછી ડાયરેક્ટ લખો એ વનના છેદમાં એ ટુ લખો તો શું આવશે જુઓ એ વન શું છે પાંચ છે બરાબર અને એના છેદમાં આ એ વન છે બરાબર અને આ એ ટુ અવડું આ થશે તો અહીંયા ત્રણ આવી જશે મતલબ કે પાંચના છેદમાં ત્રણ આવ્યું બરાબર છે બીજું જુઓ બી વનના છેદમાં બી ટુ બરાબર તો બી વન શું છે આઠ છે મતલબ કે માઇનસ આઠ અહીંયા દેખાય છે અને બી ટુ શું છે ચોવીસના છેદમાં પાંચ તો અહીંયા લખો ચોવીસના છેદમાં પાંચ તો આ આઠ તેરી ચોવીસ બરાબર અને આ પાંચ ઉપર જતું રહેશે તો આ પણ પાંચના છેદમાં ત્રણ થઈ ગયું મતલબ હમણાં એ વનના છેદમાં એ જે આવેલું એ જ અહીંયા આવી ગયું નેક્સ્ટ જુઓ સીવનના છેદમાં સી બરાબર સી વન સી ટુ તો સી શું છે અહીંયા વન છે બરાબર અને છેદમાં સી ટુ જુઓ ત્રણના છેદમાં પાંચ છે તો પાંચ હજી ઉપર જશે તો પાંચના છેદમાં ત્રણ થઈ જશે તો આ પણ હરકું જ થઈ ગયું કેવાન મતલબ બધા પાંચના છેદમાં ત્રણ જ છે તો જો તો જો બધા એ વન એ વનના છેદમાં એ ટુ બી વનના છેદમાં બી ટુ સી છેદમાં સી આ બધા જો એક સરખા જ હોય તો આપણને જે ઉકેલ મળે બરાબર એ અનંત મળે બરાબર ઘણા બધા ઉકેલ મળે એવી જ રીતે બે ઉકેલ ક્યારે મને મળે બરાબર એક પણ ઉકેલ ક્યારે ન મળે જો બધા એ એકબીજા સાથે એ ઇક્વલ ન આવતા હોય બરાબર બધા અલગ અલગ હોય તો એક પણ ઉકેલ ના મળે તો બે ઉકેલ ક્યારે મળે કે જે એક ઇક્વલ હોય ને એ બીજું ઇક્વલ ન હોય બરાબર મતલબ કે એ વનના છેદમાં એ ટુ બી વનના છેદમાં બી ટુ તો એક સરખા હોય પણ સી વનના છેદમાં સી ટુ એક સરખું ના હોય તો એવી રીતે તો આ ખાલી તમને થોડીક ખબર હોવી જોઈએ કે એ વનના છેદમાં એ ટુ બીવનના છેદમાં બી ટુ આ બધું કઈ રીતે હોય છે નેક્સ્ટ જુઓ કે પાંચ વર્ષ પછી એક પિતા છે એ પુત્રની ઉંમરનો સરવાળો સિત્તેર થશે બરાબર તો ચાર વર્ષ પહેલાં તેમની ઉંમરનો સરવાળો શું હતો સીધી વસ્તુ છે પાંચ વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો છે ને સિત્તેર વર્ષ થાય છે બરાબર તો પાંચ વર્ષ પછી મતલબ પિતાની ઉંમરે પાંચ વર્ષ વધશે ને પુત્રની એ પાંચ વર્ષ વધશે તો ટોટલ દસ વર્ષ વધી જશે બરાબર તો કહેવાનો મતલબ એમની ઉંમર અત્યારે સાહીઠ વર્ષ હશે તો જ પાંચ વર્ષ પછી એમની ઉંમર સત્તર વર્ષ થાય ને બરાબર મતલબ કે અત્યારે એમની ઉંમર સાઠ વર્ષ છે પાંચ વર્ષ પછી સિત્તેર વરસ થઈ જશે બંનેની ઉંમરનો સરવાળો કેમ કેમ કે પાંચ વર્ષ પછી બંનેની ઉંમર ટોટલ દસ વર્ષ વધી જશે તો હવે એમ પૂછ્યું છે ચાર વરસ પહેલાં એટલે કે પિતાની એ ચાર વરસ અને પુત્રની એ ચાર વર્ષ એટલે ટોટલ આઠ વર્ષ તો સાઠમાંથી તમે આઠ આઠ ઘટાડશો એટલે બાવન આવી જશે બરાબર એટલે કહેવાનો મતલબ કે ચાર વર્ષ પહેલાં કીધું છે તો એનું આ રીતે બીજી એક રીત કે હજી સ્પીડમાં આપણે કરવું હોય તો આ વસ્તુ સમજાઈ ગયું હોય તો શું કરવાનું કે પછીની ઉંમરનો સરવાળો આપવું હોય ને પહેલાંની ઉંમરનો સરવાળો પૂછવો હોય એટલે સીધું આપણે શું કરવાનું પાંચ વર્ષ પછી કીધું છે વાંધો નહીં પાંચ ચાર વર્ષ પહેલાની વાત કરી છે તો ચાર કેટલા વ્યક્તિ કેટલા હતા અઢાર વ્યક્તિ કેટલા હતા બે વ્યક્તિ હતા અઢાર મતલબ કે અઢાર વર્ષ આપણે સિત્તેર માંથી ઘટાડી લેવાનું તો સિત્તેર માંથી જયારે અઢાર તમે ઘટાડશો તો તમારે શું આવી જશે જવાબ બાવન જવાબ આવી જશે તો આ રીતે પણ તમે આને કરી શકો નેક્સ્ટ છે કે નાનામાં નાની જે અવિભાજ્ય સંખ્યા છે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે એ બંનેનો ગુસ્સા શું થાય તો ગુસ્સા તો તમને કાઢતા આવડે છે પણ નાનામાં નાની સંખ્યા અને નાનામાં મોટામાં મોટી સંખ્યા આ બધું તમને ખબર હોય તો જ તમે આ કરી શકો બરાબર તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો એ ટુ છે બરાબર અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો એ ચાર છે બરાબર ચાર કેમ કેમ કે આપણે ત્રણને તો કાંઈ કોઈ ભાગી ન શકે ચાર જ એવું છે કે જેને આપણે ભાગી શકાય બરાબર તો ટુ અને ચાર ટુ અને ચાર આ બંનેનું ગુસ્સા શું થશે બરાબર તો ગુસ્સા આનું ટુ થઈ જશે ટુ અને નો ગુસ્સા તમે કાઢજો ટુ અને નો ગુસ્સા ટુ થઈ જશે લસા શું થશે તો લસા ચાર થઈ જશે અને ગુસ્સા ટુ થઈ જશે તો જો અહીંયા તમને એવું પૂછ્યું હોત કે ગુસ્સા શું થશે તો ગુસ્સામાં જવાબ લસા પૂછ્યું હોત તો લસા ચાર થઈ જશે અને ગુસ્સા ટુ થઈ જશે નેક્સ્ટ તમારે પ્રશ્ન છે તેર નંબરનો પ્રશ્ન શું કહે છે કે એક છે ને સમાંતર શ્રેણી શ્રેણી આપેલી છે સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ એકના છેદમાં બે પછી બે પછી અગિયાર તો તમને આવી રીતે આટલા પદ પૂછેલા છે તો ભાઈ આમાં આપણે શું કરી શકીએ તો જુઓ જ્યારે પણ તમને અગિયારમું પદ પૂછ્યું હોય પંદરમું પદ પૂછ્યું હોય સોમું પદ પૂછ્યું હોય કે બે હજારમું પદ પૂછ્યું હોય બરાબર એનાથી આપણને કોઈ ફરક ના પડે હા આ એક એકાદું પદ આપણને પૂછેલું છે એ આપણને ખબર પડવી જોઈએ તો આપણે શું કરવાનું કે આ જે પહેલા પદ અને બીજા પદ એ વચ્ચે જે ગેપ હોય એ આપણે કાઢી લેવાનું તો જુઓ પહેલું પદ માઇનસ ત્રણ છે અને બીજું પણ પદ જે છે એ માઇનસ અડધું છે તો માઇનસ ત્રણ માંથી તમે અડધું બાદ કરો બરાબર માઇનસ ત્રણ માંથી તમે અડધું ખાલી ઘટાડી દો એટલે અઢી વધે બરાબર મતલબ કે ત્રણ માંથી અડધું ઘટાડો તો અઢી વધે તો ગેપ કેટલું છે અઢીનું ગેપ છે બરાબર આપણને હંમેશા ગેપ ખબર હોવી જોઈએ બસ ખાલી ગેપ ખબર પડી જાય એટલે આપણું કામ થઈ ગયું શું કરવાનું તો જુઓ આપણે સીધે સીધું આપણે અગિયારમું પદ જોઈએ છે ને બરાબર આપણને અગિયારમું પદ પૂછ્યું છે તો પદ બરાબર હોય તો કે પહેલું પદ પહેલું પદ માઇનસ ત્રણ છે એમાં આપણે પ્લસ કરી દેવાનું દસ ગુણાકારમાં જે ગેપ હોય એ બરાબર હવે આવું કેમ થયું તો જુઓ અગિયારમું પદ આપણે ગોતવાનું છે તો આ એક પદ તો આ પોતે થઈ ગયું બીજા દસ પદ કયા છે તો દસ અને ગુણાકારમાં પાંચના છેદમાં બે પાંચના છેદમાં બે ક્યાં થયા તો તમને ખબર છે કે આ જે સંખ્યાઓ છે એમાં ગેપ છે એ આટલાનું છે તો બસ આ કરશો એટલે તમારો જવાબ આવી જશે જુઓ બે અને દસને કપાઈ જશે તો પાંચ પચું પચું પચીસ પચીસમાંથી ત્રણ જાય તો બાવીસ તો તમારો બાવીસ જવાબ આવી જશે ન ખબર પડી હોય એના માટે એક બીજું આ જે આ થોડુંક અઘરું આપેલું છે બરાબર તો એક સહેલું લઈ લો કે બે ચાર છ બરાબર બે ચાર છ આવી રીતે સંખ્યા છે તો આમાં પાંચમું પદ કયું થશે તો પાંચમું પદ તો તમને આમનામે ખબર છે કે અહીંયા આઠ આવી જશે અને પાંચમું પદ આમાં દસ આવી જશે બરાબર પણ જવાબ તમને ખબર છે પણ આપણે આ જે રીત છે એનાથી સોલ્વ કરવું હોય તો કઈ રીતે કરાય તો જુઓ આપણે પહેલાં આ ગેપ કાઢીશું તો ચારમાંથી બે ઘટાડશો તો શું વધશે આપણે ટૂંકમાં કોઈ પણ બે સંખ્યામાં ઘટાડી લેવાનું છમાંથી ચાર ઘટાડશો તો બે આવી જશે મતલબ ગેપ તો હરખું જ આવશે ને તો આમાં તમારે ટુ આવી ગયું અને પહેલું પદ છે એ પણ ટુ છે બરાબર તમારે પાંચમું પદ જોઈએ છે તો પાંચમું પદ કઈ રીતે મળશે તો પહેલાં તો પહેલું પદ પ્લસ પાંચમું પદ જોઈએ છે તો ચાર ગુણાકારમાં જે ગેપ હોય છે એ તો આ કરો ટુ પ્લસ આઠ ઇક્વલ ટુ દસ આવે છે જવાબ તો આ રીતે જ આપણે કરવાનું હોય છે ગમે ત્યારે પદ 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 પણ હોય નંબરનો પ્રશ્ન જુઓ એક હજાર ઘન પૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર અને એનો છે ને સરવાળો પૂછેલ છે તો ઘન પૂર્ણાંક સંખ્યાઓ છે એનું જે સરવાળો કીધું હોય તો આપણને ઘન પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે એ પહેલા તો ખબર હોવી જોઈએ તો ઘન પૂર્ણાંક સંખ્યાઓ આને કહેવાય જુઓ જીરો છે ને એમાં ન આવે એકથી શરૂઆત થાય એક બે ત્રણ ચાર આમ કરતાં કરતાં છે ને એક હજાર સુધી આટલી બધી સંખ્યાઓને છે ને સરવાળો કરવાનું કીધું છે બરાબર તો આને થોડુંક હરખું સમજાય એના માટે એક હજી ફરીથી લખી લો એક ટુ ત્રણ ચાર આમ કરતાં 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 તમે જશો કેટલું ખબર છે નવસો ને અઠ્ઠાણું નવસો નવ્વાણું બરાબર અને એક હજાર અહીંયા સુધી છે કે આને પ્લસ કરવાનું છે બધાને પ્લસ કરી નાખવાનું છે તો બધાને પ્લસ કરવું સાવ સહેલું છે કેમ કેમ કે જુઓ આ આ પહેલું અને આ છેલ્લું કેટલું થશે એક હજાર ને એક થશે આ બીજું અને આ છેલ્લેથી બીજું કેટલું થશે એક હજારને એક એક થશે બરાબર એવી જ રીતે આ ત્રીજું અને આ છેલ્લેથી ત્રીજું કેટલું થશે એક હજાર એક થશે તો પહેલું અને છેલ્લું પહેલું અને છેલ્લું પહેલું અને છેલ્લું આવી રીતે તમે પ્લસ કરશો ને તો બધામાં પહેલું છેલ્લું બીજું છેલ્લેથી બીજું ત્રીજું છેલ્લેથી ત્રીજું ચોથું છેલ્લેથી ચોથું આવી રીતે પ્લસ કરશો ને તો બધા એક હજારને એક જ આવશે બરાબર તો આવા એક હજાર એક સંખ્યાઓ કેટલી થશે એક હજાર એકની કેટલી જોડ બનશે બરાબર એ આપણને ખબર પડી જાય તો ખબર પડી જાય તો ટોટલ એક હજાર સંખ્યાઓ હોય તો જોડ કેટલી બને જોડ કેટલી બને પાંચસો જોડ બને બરાબર તો પાંચસો જોડ કેની બને છે એક હજાર ને એકની પાંચસો જોડ જો એક હજાર એકની બનતી હોય બરાબર તો આ પાંચસો ગુણ્યા એક હજાર એક કરો તો તમારો જવાબ આવી જાય પાંચસો આ તમારો જવાબ થઈ જશે ફાઇવ ઝીરો ઝીરો ફાઇવ ઝીરો જીરો કોને ન ખબર પડી મને એવું લાગે છે બધાને ખબર પડી છે પંદર નંબરનો પ્રશ્ન જોઈએ પંદર નંબરનો પ્રશ્ન જુઓ માઇનસ બે અને માઇનસ ત્રણ આને લખ્યું છે કે વાય એક્સથી આનું લંબ અંતર કેટલું થાય તો મિત્રો વાયક્ષથી તમને જ્યારે લંબ અંતર પૂછવામાં આવે તો તમારે શું કરવાનું આમાં જે એક્સ હોય ને એ તમારો જવાબ થઈ જાય પ્લસ માઇનસ કાંઈ નહીં જોવાનું બરાબર અંતર તો છે ને પ્લસમાં જોઈએ હંમેશા તો ટુ તમારો જવાબ થઈ જશે ટુ ટુ જવાબ થઈ જશે હા પહેલી વસ્તુ આ જેને ખાલી બસ જવાબ લાવવું હોય એના માટે છે કે વાય એક્સથી તમને અંતર પૂછ્યું હોય લંબ અંતર તો તમારું જે એક્સ હોય ને એ જ જવાબ થઈ જશે એમાં માઇનસ પ્લસ એવું નહીં જવાનું જે કહી લો અંતર હંમેશા પ્લસમાં જ હોય બરાબર કોઈ પણ જગ્યાએ આપણે માપીએ તો માઇનસમાં થોડું મપાય હંમેશા જવાબ પ્લસમાં જ આવે તો અંતર પ્લસમાં જ આવે અહીંયા માઇનસ ટુ લખ્યું હોય પ્લસ ટુ લખ્યું હોય જવાબ આપણો પ્લસ ટુ જ આવે મતલબ કે ટુ જ આવે બીજી વસ્તુ કોઈને થોડુંક સમજવું હોય તો આપણે આપણી આવી રીતે એક્સ એક્સિસ વાય એક્સિસ દોરીએ વાય અને એક્સ માઇનસ ત્રણ અને માઇનસ બે આ સંખ્યા ક્યાં આવશે તો એક્સ ઉપર પણ તમે માઇનસ ટુ સુધી જાઓ અને વાય ઉપર પણ માઇનસ થ્રી સુધી જાઓ મતલબ કે આ વાય માઇનસમાં છે આ બાજુ માઇનસ એક્સમાં છે તો આ જે પોઈન્ટ છે એ તમને મળી ગયું બરાબર તો આ જે અંતર જે છે લંબ અંતર વાય એક્સ ઉપર લંબ અંતર આ કેટલું છે ટુનું જ અંતર છે ને તો આ ટુ નું તમારે જવાબ આવી ગયો તો આ રીતે આપણે લાવવાનું હોય છે હવે જે સોળ થી લઈને સોળ નંબરનો પ્રશ્ન જોઈ લો સોળ નંબરનો પ્રશ્ન સત્તર નંબરનો પ્રશ્ન અઢારનો ઓગણીસ નો અને વીસ નો આ બધાનું તમારે છે ને સોલ્યુશન આપવાનું છે હોમવર્ક આ તમને પાંચ પ્રશ્નો હોમવર્કમાં એટલે આપણે ટોટલ પંદર પ્રશ્નો મેં તમને કરાવ્યા બાકીના બાકીના પાંચ પ્રશ્નો તમને હોમવર્કમાં આપી દઉં છું કાલે આપણે સાયન્સના પ્રશ્નો કરીશું અને એ પ્રશ્નના છેલ્લે છે ને તમને આ બાકીના પાંચ સવાલોનો જવાબ આપી દઈશું બરાબર તો અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ જય હિન્દ